જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો. ફક્ત 2 મિનિટમાં બહુ જ ઓછી મહેનતથી બને છે. આપણે ગેસ પણ ચાલુ નથી કરવાના અને તમે એક એક બાઈટ એન્જોય કરશો, એટલો ટેસ્ટી છે. સો હવે બનાવવાનું શરૂ કરીએ. આપણને જોઈશે 1/2 કપ મગની દાળનો લોટ. બહુ જ ઇઝીલી કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાંથી મળી જાય છે. 1/2 કપ ચણાનો લોટ લઈશું. મગની દાળનો લોટ અને ચણાનો લોટ ફૂલ ઓફ પ્રોટીન છે, સો આ એકદમ પ્રોટીનથી ભરપૂર નાસ્તો બનશે. હવે લઈશું હળદર, લીલા મરચા, તમે તમારા ટેસ્ટ પ્રમાણે લેજો અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધું મેજરમેન્ટ લખેલું છે. મીઠું સ્વાદ પ્રમાણે. આદુની પેસ્ટ, તેલ ફક્ત 1 ટેબલ સ્પૂન, જેનાથી આપણી આ ઢોકળા કેક છે એ બહુ જ સરસ સોફ્ટ અને સ્પંજી થશે. દહીં 1 ટેબલ સ્પૂન અને થોડી હિંગ. અને જો તમારી પાસે મગની દાળનો લોટ ન હોય તો તમે મગની દાળના લોટના માપનો ચણાનો લોટ પણ લઈ શકો છો. હવે થોડું આપણે પાણી લઈને આનું ખીરું બનાવશું. ને પાણી એકસાથે નહીં નાખતા, થોડું કરીને નાખજો અને જરી પણ ગઠ્ઠા રહેવા નહીં જોઈએ. ફ્રેન્ડ્સ, એક રિક્વેસ્ટ છે, જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો, જેનાથી તમને બધી રેસીપી તરત મળશે અને આ ફ્રી છે. સો આ રીતે આપણે બધા ગઠ્ઠા કાઢી કાઢવાના છે અને એકદમ સ્મૂધ આપણે ખીરું બનાવવાનું છે. તમે અહીંયા કન્સિસ્ટન્સી જોઈ શકો છો, આપણને આ ટાઈપની કન્સિસ્ટન્સી જોઈએ છે. બહુ ઘટ્ટ પણ નહીં અને એકદમ પાણીવાળી પણ નહીં, ઢોકળાની જે કન્સિસ્ટન્સી હોય એ ટાઈપની કન્સિસ્ટન્સી. હવે આપણે આ ખીરાને 5 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું, ફક્ત 5 મિનિટ માટે. 5 મિનિટ થઈ જાય એટલે આપણે ખોલીને જોઈશું. એકવાર બરાબર હલાવી લેવાનું અને કન્સિસ્ટન્સી હવે આપણે જોઈશું થોડી ઘટ્ટ થઈ ગઈ છે અને આપણને આ પરફેક્ટ આ કન્સિસ્ટન્સી જોઈએ છે. અને જો તમને બહુ જ ઘટ્ટ લાગે તો 1 ટેબલ સ્પૂન જેટલું પાણી નાખી શકો છો અને ન જોઈએ તો નહીં નાખતા. હવે આપણે એડ કરશું ઈનો. ઈનો જ્યારે તમે બનાવવા તૈયાર હો ત્યારે જ નાખવાનો, પહેલેથી નહીં નાખવાનો. હવે એના ઉપર આપણે ફક્ત 1/2 ચમચી લીંબુનો રસ લઈશું, જેનાથી સરસ એક્ટિવેટ થાય છે. હવે એક જ બાજુ પર આપણે હલાવવાનું છે તો તમારા ઢોકળા બહુ જ સરસ થશે. ઈનો નાખ્યા પછી એક જ સાઈડ આવી રીતે હલાવવાનું, 1 ડિરેક્શનમાં. ને ખીરું હવે તમે જોઈ શકો છો એક્ઝેક્ટલી આપણને ઢોકળામાં જોઈએ એ ટાઈપનું ખીરું જોઈએ છે. સો અહીંયા આપણું ખીરું તૈયાર છે. હવે આપણે લેવાનું છે માઇક્રોવેવ પ્રૂફ વેસલ. તમે પ્લાસ્ટિકનું અથવા કાચનું કોઈ પણ માઇક્રોવેવ પ્રૂફ વેસલ લઈ શકો છો. અહીંયા મેં પ્લાસ્ટિકનું લીધું છે. હવે એને આપણે તેલથી ચારે બાજુથી બરાબર ગ્રીસ કરવાનું છે. હવે માઇક્રોવેવ પ્રૂફ વેસલમાં ખીરું લઈશું. હવે ખીરું લઈ લીધા પછી હવે આ વેસલને આપણે એકવાર જેન્ટલી ટેપ કરશું. સો એકદમ જેન્ટલી ટેપ કરશું એટલે એર બબલ્સ નીકળી જાય અને ઇવનલી સ્પ્રેડ થઈ જાય. હવે આપણે આને ફક્ત 2 મિનિટ માટે માઇક્રોવેવમાં કૂક કરવાનું છે, ઓનલી ફોર 2 મિનિટ્સ. હવે આપણે માઇક્રોવેવમાં મૂકશું. હવે આ વેસલને આપણે માઇક્રોવેવના કવરથી ઢાંકવાનું હોય છે. માઇક્રોવેવનું કવર ઊભું હોય છે એટલે ઉપર ચોંટી નહીં જશે, સો આ ટાઈપનું આપણે કવર મૂકશું. હવે આપણે ખાલી 2 મિનિટ માટે આપણે કૂક કરશું. ફ્રેન્ડ્સ, માઇક્રોવેવના પાવર બધાના અલગ અલગ હોય છે. 2 મિનિટ થઈ જાય એટલે કાઢીને એમાં ચપ્પુ નાખીને જોવાનું, ચપ્પુ ડ્રાય આવે તો થઈ ગયું હોય છે અને ચપ્પુ ડ્રાય ના આવે તો ફક્ત 10 કે 20 સેકન્ડ ખાલી વધારે કરવાની. હવે અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈશું
એકદમ સરસ સ્પંજી ને ફ્લફી થયા છે, બહુ જ સરસ 2 મિનિટમાં તૈયાર થઈ ગયા છે. ને સાઈડ પરથી પણ છૂટા થઈ ગયા છે, એટલે બહાર કાઢવાનું પણ બહુ જ ઈઝી છે. એકદમ રૂ જેવા થયા છે. ફ્રેન્ડ્સ, આ જરૂરથી ટ્રાય કરજો. દાળ અને કઠોળ પ્રોટીનથી ભરપૂર હોય છે, સો આ તમારો નાસ્તો ટેસ્ટી ને હેલ્ધી બેવ છે. હવે 1 મિનિટ જરા ઠંડુ થવા દેવાનું, અને 1 મિનિટ થઈ જાય એટલે આ રીતે ઉપર પ્લેટ મૂકીને એને ઉલટાવી કાઢવાની. સો બહુ જ ઇઝીલી તરત બહાર નીકળી જાય છે. સો અહીંયા આપણી ઢોકળા કેક તૈયાર છે. એકદમ રૂ જેવા અને સ્પંજી છે. હવે ઉપર લઈશું થોડું તેલ. તેલને બધી બાજુ બરાબર સ્પ્રેડ કરી લઈશું. હવે તેલ સ્પ્રેડ કર્યા પછી આના ઉપર આપણે સ્પ્રિંકલ કરશું અથાણાનો મસાલો. ફ્રેન્ડ્સ, અથાણાના મસાલાનો ટેસ્ટ તો આના ઉપર બહુ જ અમેઝિંગ આવે છે. ખાવાની તો મજા આવી જાય છે. અને જો તમારી પાસે અથાણાનો મસાલો ન હોય તો તમે લાલ મરચું અને ચાટ મસાલા એ 2 મિક્સ કરીને ભભરાવજો. હવે લઈશું સેવ. સેવથી તમને એક એક બાઈટમાં ક્રન્ચી ટેસ્ટ આવશે. ને તમે અહીંયા જોઈ શકો છો કે કેટલા સરસ જાળીદાર થયા છે, એકદમ જાળીદાર થયા છે. ને એન્જોય કરો શેઝવાન ચટણી અને ગ્રીન ચટણી સાથે. તમે તમારી ચોઇસના કોઈ પણ સોસ યુઝ કરી શકો છો જે તમને ભાવે. મને શેઝવાન ચટણી અને ગ્રીન ચટણીનું આ રીતે આપણે મિક્સ કરીએ એનો ટેસ્ટ એકદમ અમેઝિંગ આવે છે. ફ્રેન્ડ્સ, એકવાર તો જરૂરથી ટ્રાય કરજો. અને જ્યારે તમે આ ઢોકળા કેક આ રીતે કાપો ત્યારે જ તમને આઈડિયા આવશે કે કેટલા સોફ્ટ છે, એકદમ જાળીવાળા. આમાં જરી પણ બનાવતા ટાઈમ નથી લાગતો. તમારે નથી વાટવાનું, નથી આથો આપવાનો, અને કુકિંગ ટાઈમ પણ ફક્ત 2 મિનિટમાં છે. અને આ 2 મિનિટમાં તમને કેટલા સરસ આ રૂ જેવા અને જાળીદાર ઢોકળા કેક મળે છે. ખાવાની મજા આવી જશે. એક એક બાઈટ ફ્રેન્ડ્સ તમે એન્જોય કરશો. તળેલા નાસ્તા કરતા આ વધારે હેલ્ધી છે. અચાનક કંઈ ચટપટું ટેસ્ટી ખાવાનું મન થઈ જાય તો આ ઇન્સ્ટન્ટલી બની જાય છે. ને તમે પણ બનાવો. અને જો તમને રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો તમને રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.